સાવરકુંડલા અયોધ્યામય બનેલું છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને દેશભરમાં અલગ ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ભગવાન રાઘવેન્દ્રની આંખોને અચંબિત કરી આપે તેવી રંગોળી સંગાતે ભવ્ય રામ મંદિર 24 કલાકની જહેમત બાદ તૈયાર થઈ 21,000 દીવાઓથી આખું અયોધ્યા સોળે શણગાર સજ્યા હોય તેવો માહોલ ઉભો થયેલો હતો. અને 21,000 દીપકોને સંધ્યા ટાઈમે પ્રજ્વલિત કર્યા બાદ જાણે નાવલી નદીના પટમાં અયોધ્યાનું રામ મંદિર અને ભગવાન રામ સાથે જય સિયારામ, ઓમ, ત્રિશુળ અને અવધ સહિત અલગ અલગ ભગવાન રામને વહાલા ડમરૂ સહિતના વાહકોને દીપકોથી શણગાર સજી એક અલભ્ય નજારો જોવા આખું સાવરકુંડલા ઉમટી પડેલું હતું. અને દર્શન કરનાર લાભાર્થીઓ આવો આંખોને નયન રમ્ય લાગે તેવો અદભુત અને અકલ્પનીય નજારો જોઈ આફરીન પોકારી ઉઠેલા હતા. જય શ્રી રામ. મારું નામ પસવાળા હેમાલી છે અને તમે જોઈ શકો છો જેમ આખે આજે આખા વિશ્વમાં રામની જન્મની રામનો જ્યારે સ્થાપન થવા જઈ રહ્યું છે ત્યારે બધા લોકો આની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સાવરકુંડલાવાસીઓ પણ આમાં અદ્ભુત ઉત્સાહભેરામાં આનંદથી ભાગ લઈ રહ્યા છે. અને કુલ 24 કલાકની મહેનતથી અહીં રંગોળી સેમ અયોધ્યાનું મંદિર જ અહીં નિર્માણ થયું છે. અને કુલ 22,000થી પણ વધારે દીવડાઓ દ્વારા અહીં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને ખૂબ સાવરકુંડલાવાસીઓ અત્યારે અહીં જોવા ઉમટ્યા છે અને લોકોમાં એટલો બધો ઉત્સાહ દેખાય છે કે જાણે શ્રી રામ. માણસો અયોધ્યા અત્યારે નથી જઈ શકતા, અમે પછી જઈશું, પણ અત્યારે અયોધ્યાના દર્શન અમે અહીં સાવરકુંડલામાં સાક્ષાત કરીએ છીએ અને જાણે એવું લાગે છે કે રામ ભગવાન સ્વયં ઉપરથી અહીં આવી રહ્યા છે અને સૌને દર્શન આપી રહ્યા છે. જય જય શ્રી રામ. મારું નામ પૂનમ પંડ્યા છે. સાવરકુંડલા આજે આખું અયોધ્યામય બની ગયું છે. આજે અહીંયા જે તમે જોઈ રહ્યા છો જે 21,000 દીવડા એ આ માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો એ મહેનત કરીને બધું જે આવું જે ઊભું કર્યું છે જે ફ્રન્ટ એ જોઈને આખું સાવરકુંડલા અને આજે અહીંયા આખું સાવરકુંડલા ઉપસ્થિત છે અહીંયા અને બધા માણસો ઉમટી પડ્યા છે કે જાણે પોતે અયોધ્યામાં આવી ગયો એવું લોકેશન અહીંયા ઊભું થઈ ગયું છે અને અહીંયા બધા આનંદ માણી રહ્યા છે જય શ્રી રામનો નારા સાથે. મારું નામ બસવાલા પૂજા ધનસુખભાઈ છે. તમે વાતાવરણ જોઈ શકો છો, અમે તો કલ્પના કરી હતી કે અમે અયોધ્યા જાશું, પણ અહીંયા સાવરકુંડલામાં એવી રીતના 21,000 દીવાઓથી બધું જે ડેકોરેશન કર્યું છે તમે જોઈ શકો છો, જે માં દુર્ગા વાહિની બધી ગ્રુપની બહેનોએ અને ઘણી બધી ગ્રુપની બહેનોએ આમાં પાર્ટિસિપેટ ભાગ લીધો છે. તો તમે જોઈ શકો છો જેમાં અમને શ્રી રામ ભગવાન અમારા અહીંયા પધારશે એવી કલ્પના થાય છે અને ભગવાન શ્રી રામ આવે એવી અમને અંદરથી મનોકામના છે, જેમાં અમે એટલું બધું ડેકોરેશન કરીને મહેનત કરી છે. તો તમે જોઈ શકો છો અને આખું સાવરકુંડ નાવલી નદીના પટાંગણમાં રંગોળી સ્વરૂપે આકાર પામેલા રામ મંદિર અને ભગવાન રામને 21,000 થી 22,000 દીપકોથી શણગારી જાણે સાવરકુંડલા જ અયોધ્યા બન્યું હોય તેવો માહોલ સર્જાયેલો હતો. આખું સાવરકુંડલા નયન રમ્ય દર્શનનો લાભ લેવા અપરે ટટ જનમેઘની ઉમટી પડેલી હતી, ત્યારે આ રામ મંદિર અને ભગવાન શ્રી રામની રંગોળી અને દીપકથી સુશોભિત કરવામાં આવી 24 કલાકથી વધારે સમય લાગ્યો હોવાનું દુર્ગા વાહિનીની દીકરીઓએ જણાવ્યું. આજે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સાવરકુંડલા અયોધ્યામય બની ગયું છે ને 21,000 દીવડાઓથી અદ્ભુત અને અલૌકિક રામ મંદિર આકર્ષિત બન્યું છે અને સાવરકુંડલા વાસીઓ અયોધ્યામાં જ હોય તેવી પ્રતીતિનો અહેસાસ અનુભવી રહ્યા છે.